भार्यो जयतिच विठ्ठलेश्वर प्रभु श्रीमान पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पुष्टिपद्धते जयति। ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે છેલ્લા અડધા કલાક બહુ સ્પીડમાં ગાડી ચાલીને સમજ ના આવ્યો, આપણને એક દિવસ માટે હજી હોલ આ મળી ગયો છે એટલે હવે ચિંતાનો બહુ વિષય નથી રહી જતો, આપણે સહુ જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યને ચોમેર પરિભ્રમણ કરે છે, તેને કારણે ગરમી અને વરસાદના આવર્તનો થતા રહે ઋતુના, તો દિવસ અને રાત્રિના આવા આવર્તનો ચાલતા રહે છે બેઠામાં, દિવસ અને રાતના આવર્તનો ચાલતા રહે છે, નિદ્રા અને જાગરણના। જ્યારે આપણે જાગીએ ત્યારે વિષયો સાથેના આપણે ઇન્દ્રિયોને આકર્ષણ અને અપકર્ષણ થાય છે, એટલે કોઈક વિષયો પ્રત્યે ઇન્દ્રિય આકૃષ્ટ થાય છે, કોઈક વિષયોથી ઇન્દ્રિય અપકૃષ્ટ થાય છે, અને તે વિષયો પ્રત્યે આપણી ઇન્દ્રિયોના રહેલા આકર્ષણ કે અપકર્ષણને કારણે આપણી ઇન્દ્રિયોમાં ક્યારેક ઉત્તેજના અથવા ઉદાસીનતાના ચક્રો ચાલતા રહે છે, તે ઉત્તેજના અને ઉદાસીનતાને કારણે જે વિષય આપણને ઉત્તેજિત કરતો હોય તેમાં આપણો કોઈ જાતનો સ્નેહ બંધાઈ જતો હોય છે, જે વિષયથી આપણે ઉદાસીન થઈ જતા હોઈએ સરવાળે તે વિષયમાંથી આપણને કોઈક જાતની ભીતિ થવા માંડતી હોય છે, તેને કારણે આશા નિરાશાના ચક્ર। અને જેમ મેં કાલે તમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે એ વિષયોના સંપર્કને કારણે આપણને અંતે કંઈક ને કંઈક સુખ કે ક્લેશ એ થતો રહે છે, જે ક્લેશ થાય તેને આપણે દુઃખ ઉદ્વેગ એવા ઘણા બધા નામ આપીએ। તેના જ અનુસંધાનમાં કાલે મેં એક વાત એ પણ સમજાવી હતી કે કામ અને ક્રોધ એ આપણા વિષયોને જોવાના મૂળ, દાખલા તરીકે કોઈ નાની વસ્તુ જોવી હોય તો આપણે આઈ ગ્લાસ વાપરીએ, દૂરની વસ્તુ જોવી હોય તો આપણે દૂરબીન વાપરીએ, તે રીતે કોઈ પણ વિષયોને જોવાની આપણી જે દ્રષ્ટિ છે એમાં જ કામ ક્રોધ રહેલા હોય છે। આજે મેં વ્યવસ્થા તમને સમજાવી આકર્ષણ અપકર્ષણ ઉત્તેજના ઉદાસીનતા સ્નેહ ભીતિ આશા નિરાશા એ બધાને કારણે આપણને ક્યારેક સુખ દુઃખ થાય અને તે રીતે એ આવર્તન ચાલતું રહે। એક વાત સમજો, મેથેમેટિકલી આના કોમ્બિનેશન અને પરમ્યુટેશન કરવા હોય તો કેટલા ઉદાહરણો બને તે આપણે જોઈ શકીએ જોડ અને ગુણાકાર કરીને, અને એ જે સાયકલ છે
એ જે આવર્તન છે એ ઘણું કોમ્પ્લિકેટેડ હશે, પણ તે છતાંય તે આવર્તનને એવું નથી કે એના બધા જ પાસાઓને આપણે ગણી ન શકીએ, ગણવામાં કોઈ સમસ્યા ઊભી થાય એવું નથી. ઘણા બધા એના જોડ અને ગુણાકાર કરીને જેટલા બધા પોસિબલ વેરાયટીઝ થતી હશે તે બધાને આપણે ગણી શકીએ. અને તે રીતે જો ચક્ર ચાલતો રહે તો એક વાત ધ્યાનથી સમજો કે અંતે આખું જગત, અંતે આ નિદ્રા અને જાગરણના ચાલતા આપણા આવર્તનો, સુખ દુઃખના આવર્તનો કોઈક ને કોઈક યંત્રની પ્રક્રિયા બની જશે, મેકેનિકલ પ્રોસેસ બની જશે. અને જો મેકેનિકલ પ્રોસેસ બની જાય, એક યંત્રવત આ બધા આવર્તન ચાલતા રહે, તો આપણે સરખી રીતે સમજી શકીએ છીએ કે એવા ચાલતા આવર્તનમાં જીવન ક્યાં છે એ શોધવું ઘણું અઘરું થઈ જાય. એક સામાન્ય દાખલો તમને આપું તો તમને સ્પષ્ટ રીતે સમજાશે. કોઈ અમેરિકા જતો હોય એટલે પેલું ગ્રીન કાર્ડ લઈને ત્યાં સેટલ થવા માટે, આવા કંઈક વિદેશ જતો હોય, અથવા કોઈ મરી જતો હોય, ત્યારે આપણને ખબર નથી પડતી કે હવે પાછી મુલાકાત ક્યારે થશે, એટલે આપણને રડવું આવી જતું હોય છે, દિલ ભરાઈ જતો હોય છે, ગલામાં શું ડૂચો ભરાઈ જાય, શું કહો તમે, ડૂમો ભરાઈ જાય, ડૂમો ભરાઈ જાય, એ બધી તકલીફ થાય. નાના બાળકને સ્કૂલમાં મોકલવો હોય, એક વાત સમજો, ધ્યાનથી સમજશો તો ખ્યાલમાં આવશે કે જે દિવસે પહેલે સૌથી પહેલા આપણે એને સ્કૂલમાં લઈ જઈએ, પછી કિન્ડર ગાર્ડન હોય કે નર્સરી હોય, રણારણ કરી મૂકે બાળક. શા માટે? કેમ કે એને ખબર નથી પડતી કે જે વાતાવરણમાં હું રહી રહ્યો છું તેમાંથી મને વિખૂટો કેમ પાડવામાં આવી રહ્યો છે. પણ મહિના, 20 દિવસ, અઠવાડિયા એનું ચક્ર બરાબર ચાલવા માંડે પછી બાળકને એક આશ્વાસન મળી જતું હોય છે કે સ્કૂલે જવાનું છે, સાંજે ઘરે આવવાનું છે, એમાં હવે રડવા જેવું કશું રહ્યું નહીં. આપણને ઊંઘ આવે, કોઈ આપણને વિદાય આપે છે કે અમને ભૂલી નહીં જતા, તમે સુવા જઈ રહ્યા છો, યાદ રાખજો અમારી, એમ કોઈ રડે ગુડ નાઇટ કહેતી વખતે? કેમ ન રડે? કેમ કે જાગરણનો અને નિદ્રાનો આવર્તન ચાલી રહ્યો છે. એ ક્યાંક અટકે તો રડવા જેવું થાય, યંત્રની માફક ચાલતું રહે તો દરેકને પાછો એમાં વિશ્વાસ થઈ જતો હોય છે કે હમણાં સુઈ રહ્યો છે, સવારે ઉઠી જશે, સવારે ઉઠ્યો છે, રાત્રે સુઈ જશે. તો જ્યારે પણ યંત્રવત કોઈ ક્રિયા ચાલવા માંડે પછી એમાં જીવન જેવું આપણને જણાતું નથી. જેમાં પંખો ચાલી રહ્યો છે, પંખો ચાલી રહ્યો છે તેથી કોઈ પંખાને ચેતન કહેશે? શા માટે ચેતન નહીં કહે? એમ ચાલી જ રહ્યો છે યંત્રની માફક, એમાં કઈ ચેતન હોવાની આપણને ગરજ પડતી નથી. ત્યારે ચેતન ક્યાંથી આવે? ત્યારે જીવન ક્યાંથી આવે? એક વાત ધ્યાન સમજો, ધ્યાનથી સમજશો તો ખ્યાલ આવશે કે આ ચક્રના જે એક એક પાસાઓ છે, એ એક એક પાસાઓમાં જ્યારે ક્યાંક ફ્લક્ચ્યુએશન થતું હોય અને પાછો ફ્લક્ચ્યુએટ થઈને પણ પાછો બીજો પાસો આવતો જ હોય, શોર્ટર કે લોંગર રેન્જમાં, શોર્ટ પીરિયડમાં, શોર્ટ ટર્મમાં કે લોંગ ટર્મમાં, અને એ કોર્સ જ્યારે અનપ્રિડિક્ટેબલી સાયકલ ચાલે ત્યારે આપણને જણાય કે હવે જીવન છે, જીવંત વસ્તુ છે આ. બાકી પ્રિડિક્ટેબલ ટાઈમમાં એક પાસો આવે ને બીજો પાસો જાય, બીજો પાસો જાય ને પહેલો પાસો પાછો આવે, એમ જો આવર્તન ચાલતું રહે
તો આપણને યંત્રની માફક બોધ થઈ જાય, જીવંતતાનો બોધ ન થાય. પણ થોડીક એમાં જેને અનપ્રિડિક્ટેબિલિટી કહેવામાં આવે કે આપણે ભાખી ન શકીએ કે શું થવા જઈ રહ્યું છે આ વચ્ચે, એ જ્યારે આપણે ગણી ન શકીએ, ગણના ન કરી શકીએ, ત્યારે આપણને લાગે છે કશું જીવિત જેવું લાગી રહ્યું છે. કેમ કે એ શું કરવા જશે એ આપણે કહી શકતા નથી યંત્રની માફક. જેમ ઘડિયાળમાં આપણે પ્રિડિક્શન કરી શકીએ કે ભલે કાંટો, એક ઘંટાનો કાંટો આપણને ચાલતા દેખાતો ન હોય, પણ ઘડિયાળ ચાલી રહી છે, સેકન્ડના કાંટા કે મિનિટના કાંટાથી જોઈને આપણે એનો નિર્ધાર કરી લઈએ કે ઘડિયાળ ચાલી રહી છે, તો ઘંટાનો કાંટો ચાલતો દેખાય કે ન દેખાય, પણ એ ચાલશે, એક કલાકમાં પોતાની જગ્યામાંથી એક નંબરથી બીજા નંબર ઉપર પહોંચી જશે એવું ભવિષ્ય આપણે ભાખી શકીએ છીએ. એ ભવિષ્ય જો ભાખવાની આપણી શક્તિ ઓછી થઈ જાય ઘડિયાળના ડાયલને જોઈને, ક્યારેક જાય 9-10 ઉપર અને ક્યારેક 9 ઉપર જ બેઠો રહે, ક્યારેક પાછો 9-8 તરફ ચાલે જાય, પછી આપણને લાગે કે આ ઘડિયાળમાં કોઈક ભૂત ભરાણું છે. હવે ભૂત કઈ જાતનું છે ઘડિયાળ જાણે, ઘડિયાળનો રિપેર કરનાર જાણે, પણ આપણને પછી યંત્રની યાંત્રિકતાનો વિશ્વાસ ન રહી જાય. યંત્રની યાંત્રિકતા ત્યારે જળવાય છે કે જ્યારે એ કોર્સ એનો પ્રિડિક્ટેબલ હોય. તો જો કોર્સ પ્રિડિક્ટેબલ નથી રહી જતો પછી યંત્રની યાંત્રિકતા જળવાતી નથી. એમ દરેક જીવનના કોઈ પણ તબક્કામાં એક સામાન્ય વાત તમને બતાવું. આ આધુનિક ખગોળ શાસ્ત્ર પ્રમાણે કેટલાક ગ્રહો પિંડો જીવિત પિંડો છે અને કેટલાક મૃત પિંડો છે, એની મૂળ ગણનાનો આધાર જીવિત છે કે મૃત છે એ આ જ બાબત ઉપર રહેલું હોય છે કે જે પિંડોમાં આવા કંઈક ફ્લક્ચ્યુએશન જણાતા હોય એટલે કંઈક જાતનું ત્યાં જીવંતપણું છે, અને જે મેકેનિકલી એકબીજાને ચક્કર મારી રહ્યા હોય ગ્રહપિંડો તે બધા મૃતપિંડો છે. જ્યોતિર્વિદો આવા ઘણા બધા મૃતપિંડો અને જીવિત પિંડોનું તારતમ્ય આપણને ખગોળ શાસ્ત્રમાં સમજાવે છે. આપણે સરખી રીતે જાણીએ છીએ કે ઋતુના ચક્રોનો આવર્તન આપણે ત્યાં ચાલતું જ રહે છે, પણ એક વાત ધ્યાનથી સમજો કે ઋતુના ચક્રના આવર્તનો ચાલતા રહે. ગરમી પડી, આપણને ખબર જ છે કે વરસાદ પડવાની છે, તો મેકેનિકલ થઈ ગયો. મોટે ભાગે જેટલી ભવિષ્યવાણીઓ આવતી હોય છે ને એનાથી વિપરીત જ ક્યારેક વરસાદ પડતી હોય છે. તે પ્રમાણ છે કે પૃથ્વી જીવિત છે, તે પ્રમાણ છે કે પૃથ્વી જીવિત છે. કોઈક વખતે લંબાવી જાય વરસાદ, ગરમી વધારે પડે, હાય હાય થાય આપણને. કોઈક વખતે વરસાદ પડે છે, જો કેટલો આનંદ ચોમેર થઈ જાય, પણ જો 2-3 મહિના વરસાદ વધુ પડવા માંડે તો લંબાઈને પછી એ જ વરસાદથી આપણને ત્રાસ થવા માંડે. એટલે જ્યારે ઉદ્વેગ થાય, ત્રાસ થાય, જ્યારે પણ આવા ચાલતા આવર્તનોમાં કંઈક ફ્લક્ચ્યુએશન આવે છે ત્યારે કોઈક યંત્રવત નથી ચાલી રહ્યું, પણ કંઈક જીવંતવત ચાલી રહ્યું છે એનું આપણને ભાન થાય. એક વાત ધ્યાનથી સમજો, પૂર આવી જાય, પુષ્કળ વરસાદ થયો, પૂર આવી જાય, આપણને થયું બધું વિનાશ, બધો વ્યાપી ગયો ચોમેર. પણ ધ્યાનથી સમજો કે એ વિનાશના કારણે ભૂમિની ઉર્વરા શક્તિ પાછી વધી જાય, અને આપણે જેને વિનાશ સમજતા હોઈએ એમાંથી પાછા સૃજનના અંકુરો ફૂટવા માંડે. એટલે આપણને લાગે કે પૃથ્વી એક જીવિત પિંડ છે, મૃત પિંડ નથી, ઘડિયાળના કાંટાની માફક નથી ચાલ્યો, એ પોતાની કોઈક તાસીરથી ચાલે છે, ક્યારેક વિનાશને વહોરે છે, ક્યારેક એમાંથી સૃજનને પાછો ઉદ્ભવ કરે છે. જે સૃજનની પ્રક્રિયાઓ છે એમાં કોઈક વિનાશની પ્રક્રિયાઓ છુપાયેલી મળે, વિનાશની પ્રક્રિયામાં કોઈક સૃજનની પ્રક્રિયા છુપાયેલી મળે, એના સાયકલ ચાલે, પણ વચ્ચેના આવા જે ફ્લક્ચ્યુએશન છે એ ફ્લક્ચ્યુએશન પૃથ્વીના જીવિત પિંડ હોવાનું પ્રમાણ બની જતું હોય છે. મશીનની માફક ચાલતું રહે પછી આપણે એને મશીન જ કહેશું, જીવિત પિંડ નહીં કહેશું. એવી જ રીતે જીવનમાં પણ આ બધા જે ચક્રો છે, જે મેં તમને સમજાવ્યા, જાગરણના, નિદ્રાના, સુખ દુઃખના, રાગ દ્વેષના, એ બધા જો મેકેનિકલી ચાલતા હોત ને તો આપણે પણ એક હરતા ફરતા કમ્પ્યુટર હોત. કેમ કે આપણો રિસ્પોન્સ ગોઠવાયેલો છે કે આમ થશે તો આમ થશે, કોઈ ગાળો ભાંડશે તો કોઈ લાફો મારશે, એ મેકેનિકલી ગોઠવાયેલું છે. પણ કોઈ ગાળો ભાંડે અને કોઈ લાફો ના મારે એને,
આવું અનપ્રિડિક્ટેબલ હોય, કોઈ લાફો મારે, કોઈક સામે ગાળો ભાંડે, કોઈ ગાળો ભાંડે તો માથું નીચું કરીને ચાલ્યો જાય, કેટલા બધા પોસિબલ ફ્લક્ચ્યુએશન છે રિસ્પોન્સના. એમાં આપણને સિદ્ધ થાય કે અચ્છા તો વ્યક્તિ જીવી રહ્યો છે. હમણાં તમે એક રમકડું જોયું હશે, એક પોપટ એ લોકોએ કાઢ્યો છે બેટરીનો, એને આપણે સામે જે કંઈ બોલીએ ને એ રિપીટ કરે મેકેનિકલી. હવે એ રિપીટ કરી શકે છે, જે તમે બોલો તે રિપીટ કરી શકે, પણ જે તમે બોલો તે રિપીટ કરી શકે એ પોતાના મનથી રિપીટ ન કરી શકે. એમાં કોઈ જાતનું ફ્લક્ચ્યુએશન ન આવે, બશર્તે એમાં બેટરી ડિસ્ચાર્જ ન થઈ ગઈ હોય તો. હજી સુધી મેં એ નથી જોયું કે બેટરી ડિસ્ચાર્જ થયા પછી કેવી રીતે રિસ્પોન્સ આપે છે, પણ એ અખતરા કરવા જેવો છે. થોડોક કંઈ ફ્લક્ચ્યુએશન આવશે, પણ વધારે ફ્લક્ચ્યુએશન નહીં આવે. અનપ્રિડિક્ટેબલ થઈ જાય એવું કે આપણે પોપટના પહેલા બેટરીવાલા પોપટની સામે પોપટ બોલીએ ને અચાનક કે ભેંસ, તો આપણને લાગે કે ત્યારે કોઈક આત્મા ઘૂસી ગયો લાગે છે આમાં, હવે આ બેટરીથી કામ નથી કરી રહ્યો. પણ આપણે પોપટ બોલીએ ને પેલો પોપટ બોલે, આપણે આવાર્યું બોલીએ તો પેલો આવાર્યું બોલે, મેકેનિકલી રિપીટ કરે તો આપણને લાગે છે કે આમાં કંઈ જીવંતપણું નથી. કોઈ પણ એક ક્રિયાની પ્રતિક્રિયા પ્રકટ કરી રહ્યો છે, પણ થોડોક ફ્લક્ચ્યુએશન આવો થવા માંડે એટલે પછી આપણને જીવંતતાના પ્રમાણ મળે. એટલે એક વાત ધ્યાનથી સમજો કે જીવંત કોઈ વસ્તુ જીવંત છે તેનો પ્રમાણ સર્વથા એમાં કોઈક આવર્ત નિયમોના આવર્તન નથી, એવું નથી હોતું. નિયમોનો આવર્તન છે તેનો મતલબ એવું નથી કે નિયમોના આવર્તનના વચ્ચે કોઈ જાતના ફ્લક્ચ્યુએશન નહીં હોય. ફ્લક્ચ્યુએશન હશે, એ બંનેનો જ્યારે સમાહાર થાય ને ત્યારે જીવંતપણાનો આપણને પ્રમાણ મળતો હોય છે. તો આ જે સુખ દુઃખના, જે રાગ દ્વેષના, નિદ્રા જાગરણના, ચિંતા અને ચિંતનના જે આવર્તનો છે એ આપણને મેકેનિકલી નથી ચાલતા, એક વાત ધ્યાનથી સમજવી પડશે. એ આપણે જીવંત રીતે ચાલે છે, અને જ્યારે જીવંત રીતે ચાલે છે એટલે એમાં કોઈ પણ એક કોર્સનો બીજો જે ઉપાય છે તે ફિક્સ નથી હોઈ શકતો, કંઈક ને કંઈક અનપ્રિડિક્ટેબલ ફ્લક્ચ્યુઆલિટી એમાં હોય છે. પણ એટલી બધી નથી હોતી ફ્લક્ચ્યુએશન કે આપણે ટોટલી અનપ્રિડિક્ટેબલ થઈ જાય, અને એટલું બધું મેકેનિકલ રિસ્પોન્સ નથી હોતું કે 100% આપણે પ્રિડિક્શન કરી શકીએ. જીવનનો સ્વભાવ આવો લચીલો છે, ફ્લેક્સિબલ છે, એ વાત તમારે સમજવી પડશે. સૌથી પહેલા આ જો લચીલો સ્વભાવ જીવનનો ન હોય તો કદી માણસને ઉદ્વેગ થાત નહીં, કદી માણસને ચિંતા થાત નહીં. કેમ કે દરેક ઉદ્વેગના પાછળ એને ખબર પડતી કે ચક્રવત પરિવર્તન તે દુઃખાન્યપી સુખાની ચ. આ દુઃખ અને સુખનો જો મેકેનિકલ ચક્રવત પરિવર્તન થતો હોય તો કોણ દુઃખ કરે? કેમ કે આપણને ખબર છે કે દુઃખ આવ્યું છે પછી સુખ આવશે, સુખ આવશે પછી દુઃખ આવશે. જો મેકેનિકલી આવતું હોય તો એમાં દુઃખ કરવા જેવું કશું રહી જતું નથી. જેમ મેકેનિકલી નિદ્રા અને જાગરણ આવે છે તેમાં રડવા કોઈ જતો નથી, કોઈ શોક સભા કરતો નથી કે હવે સર્વાનુમતિથી પ્રસ્તાવ પાસ કરવામાં આવે છે કે ફલાણા ભાઈ હવે ઊંઘવા જઈ રહ્યા છે. કોઈ પ્રસ્તાવ પાસ કરે એનો? કોઈ પાસ ન કરે. કેમ કે મેકેનિકલી જાગી રહ્યો છે, સુઈ રહ્યો છે. પણ ક્યારેક ફ્લક્ચ્યુએશન આવી ગયો કે સુવા ગયા અને સવારે ઉઠાવે તો ઉઠતા જ નથી, પછી શોક પ્રસ્તાવ પાસ કરવો પડે કે ભાઈ હવે સર્વાનુમતિથી પ્રસ્તાવ પાસ કરવો પડશે. રાતના ઊંઘવા ગયા હતા અને શું થઈ ગયું ખબર જ ન પડી તો શોક પ્રસ્તાવ પાસ કરવો પડે. વાત ધ્યાનમાં આવી ને તમારે? એટલે જીવનમાં આવા ફ્લક્ચ્યુએશન હોવું જીવંતતાની નિશાની છે. આપણે એ જન્મ મરણના જે ચક્ર છે એ આપણે અનુભવી નથી શકતા, એટલે આપણે વધારે ઉદ્વિગ્ન થઈ જતા હોઈએ છીએ. પણ જે લોકો ઋષિ આચાર્ય એવા જે મહાપુરુષો હોય છે એ જીવન અને મરણને પણ જાગરણ અને નિદ્રાના ચક્રની માફક જોઈ શકે છે, એમની દ્રષ્ટિની વિશાલતાને કારણે. એટલે એમને ઉદ્વેગ નથી થતો, એમને ઉદ્વેગ નથી થતો. જેમ કબીર કહે છે કે જસકી તસ રખ દીની ચદરિયા, એટલે રમૈયાએ જેવી રીતે આપી મને તેવી ને તેવી ચદરિયા મેં રખી દીધી, મને એમાં કઈ ઉદ્વેગ થતો નથી. શ્રી આચાર્ય ચરણ એમ જ કે છે, તથા દેહને કર્તવ્ય વરસ્તુષ્યતી નાન્યતા. આ કંઈક એવું હળવું છે? આપણને બહુ અઘરું લાગે, ધ્યાનથી સમજો, બહુ અઘરું લાગે આપણને. અને આવી વાત આપણે આચાર્યચરણની બાબતમાં વિચારીએ કે તરત આપણું માથું નમી જાય કે આચાર્યચરણે ભગવદ્ આજ્ઞાને અનુસરવા માટે કેટલી તત્પરતા દેખાડી. પણ એક વાત ધ્યાનથી સમજો કે આચાર્યચરણને જો આ ભૂતલ ઉપર બિરાજવાનું અથવા નિત્યલીલામાં પધારી જવાનું જો ચક્રવત લાગતું હોય, એને ચક્રવત જોઈ શકતા હોય, પોઢવા જવાની ને જાગવાની ક્રિયાની જેમ,
તો કોઈ શોક થાય જ નહીં, ઉદ્વેગ થાય જ નહીં. આપણને જો એ વાત સમજમાં આવે તો આપણે ઉદ્વેગ ઉપર કાબુ પાવી શકીએ, અને એ વાત જો આપણને સમજમાં ના આવે તો આપણને ઉદ્વેગ થઈ શકે છે. એ વાત શાંતિથી સમજી લેવું જોઈએ. જેમ બચ્ચાને પણ પહેલી વખતે સ્કૂલમાં જતા ઘણો બધો ઉદ્વેગ થઈ જતો હોય છે, જ્યારે બચ્ચાને સમજ પડે કે અંતે આ એક ચક્રવત ચાલી રહ્યું છે, હવે રજા પડશે કોઈક દિવસે તો વધારે મજા માણશે, એક જુદી વસ્તુ છે. પણ ચક્રવત ચાલી રહ્યું છે કે દરરોજ સવારે સ્કૂલે જવું પડે છે, સાંજે આવવું પડે છે કે બપોરે આવવું પડે છે, પછી રડવાનું બહુ રહી જતું નથી, એમ કોઈ પણ ઉદ્વેગ જે આપણને થાય છે ને, એના કંઈક ચક્રો ચાલી રહ્યા છે, અને એ ચાલતા ચક્રોમાં જે ફ્લક્ચ્યુએશન છે તે આપણને રડાવે છે. ક્યાંક વધારે થંભાઈ જાય આપણું મન કોઈક વિષયના પ્રત્યે આકર્ષણમાં, કે કોઈક વિષયથી અપકર્ષણમાં આપણો મન થાંભી ગયો, આપણો મન રોકાઈ ગયો, અટવાઈ ગયો, તો પછી ઉદ્વેગ. હવે આનંદાત્મક ઉદ્વેગ કે ક્લેશાત્મક ઉદ્વેગ, ઉદ્વેગનો એક મતલબ આપણે સમજી ગયા છે સરખી રીતે, કે ઉદ્વેગ એટલે આપણને ઉચ્ચલિત કરે, જ્યાં સ્થિતિમાં હોઈએ તેમાં ન રહેવા દે તે ઉદ્વેગ. એ પછી શારીરિક દ્રષ્ટિથી કે માનસિક દૃષ્ટિથી કે પારિવારિક કે સામાજિક કે આર્થિક કોઈ પણ દ્રષ્ટિથી, જે આપણી સ્થિતિ ચાલુ છે તેમાં આપણને સ્થિતિમાં સ્થિત ન થવા દે, મને ચલિત કરતો રહે, ચલાયમાન કરતો રહે. હવે એ ચલાયમાનતાને કારણે જે આપણને ઉદ્વેગ થાય છે, તેને કારણે આપણને ચિંતા પ્રકટ થઈ જતી હોય છે. એક વાત ધ્યાનથી સમજો, એ ચિંતા સાથે આપણો દ્વેષ શું છે? શા માટે મહાપ્રભુજી કહે છે કે ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો? મુખ્ય મુદ્દો મેં કાલે તમને સમજાવ્યો કે ચિંતા ખરેખર દાખલા તરીકે સમર્પણ, મેં કાલે તમને કહ્યું હતું કે સમર્પણ અને સેવા ન કરીએ તો એ કથા ભક્તિની કઈ સંભાવનાઓ રહેલી છે કે જે પુષ્ટિ ભક્તિમાં ખીલી જશે. પણ જે વાત ભક્તિ સાથી નથી શકતી તે વાત ચિંતાને, એટલે જો આપણામાં નિશ્ચિંત્ય નથી તો આપણો ભક્તિનો મૂળ ભાવ વિખરાઈ જતો હોય છે. એટલે સમર્પણ પૂર્વિકા સેવા નહીં હોય તો પુષ્ટિ ભક્તિનું સિદ્ધ થવું ઘણું અઘરું છે, પણ જો નિશ્ચિંત્ય આપણામાં નહીં હોય તો પુષ્ટિ ભક્તિ કેન્સલ જ થાય છે વન્સ એન્ડ ફોર ઓલ. ચિંતાનો એટલું બધું મહત્વ ચિંતાનું છે એ આપણે ભૂલવી ન જોઈએ, અને તે ચિંતાને અનુલક્ષીને મહાપ્રભુજી આ ઉપદેશ આપી રહ્યા છે. એટલે એક વાત ધ્યાનથી સમજો કે ચિંતા જે આપણે નથી કરવી. મારા એક ઓળખીતા ભાઈ હતા, એમને મેરેજ નહોતા થતા, કોઈ ફ્લક્ચ્યુએશન આવી ગયો, મેરેજ નહોતા થતા એટલે પછી એમને કોઈકની સાથે અફેર થઈ ગયો. એ પરનાથની છોકરી હતી. હવે કઈ વાંધો નહીં, આજકાલ તો કઈ નાત જાતનો એટલો ભેદ છે નહીં, પણ થયું શું, વારે ઘડીએ મને પણ કહેતા કે આગળ વધું કે નહીં વધું. મેં કહ્યું ભાઈ એમાં હું કોણ કહેનારો તમને, તમારે આગળ વધવું હોય તો આગળ વધો, પાછળ સરકવું હોય પાછળ સરકી જાય, એમાં હું કઈ ન કહી શકું. પણ એમને દરેક વાતમાં મારાથી એડવાઇસ લેવાનો કઈ વિશ્વાસ હતો મારામાં. ઓચિંતા એક વખતે શું થયું કે થોડાક દિવસે મને દેખાયા જ નહીં. મેં પૂછ્યું કેમ તમે દેખાયા નહીં, તો બોલે મને બુખાર આવી ગયો હતો, તાવ આવી ગયો હતો. કેમ તાવ આવી ગયો? એમણે મને કહ્યું કે પેલો જે છોકરી છે ને, એના ભાઈએ આવીને મારો શર્ટનો કોલર પકડીને આમ કહીને કહ્યું કે તને ખબર છે કે મારી બહેન વિધવા થાય એમાં મને જરાય વાંધો નથી, એટલે તાવ આવી ગયો. પેલી છોકરી મળવા આવી તો એને કહ્યું કે તું ભાગ ભાગ અહીંયાથી, મારી પાસે આવ નહીં હવે. એને કહ્યું પણ હું મારા ભાઈથી નથી પીતી, તું કેમ પીએ છે? બોલે કાંઈ સાંભળવું જ નથી, ભાગ. હવે ધ્યાનથી વાત સમજો, તમને વાત સરખી રીતે સમજમાં આવશે કે જો મલેરિયાનો તાવ આવ્યો હોત તોય ઉદ્વેગ થયો હોત, જો ટાઈફોઇડનો તાવ આવ્યો હોત તોય ઉદ્વેગ થયો હોત, એ ઉદ્વેગ તો ઉદ્વેગ જ રહેત, અને એના ભાઈએ કોલર પકડ્યો તોય ઉદ્વેગ થયો, પણ તે ઉદ્વેગનો પાછી ચિંતા એટલી થઈ કે પરણી જાઉં તે તો ઠીક, પણ પછી આ વિધવા થાય તેનું શું? ખતમ. વાત સમજમાં આવી ને કે પરણી તો જાઉં પરણવા ખાતર, પણ પેલી વિધવા થઈ જાય એની ચિંતા બહુ મને સતાવે.
આવી ચિંતા સતાવે પછી સોલ્યુશન હોય નહીં ને. પેલી છોકરી ન બીતી હોય પોતાના વૈધવ્ય માટે અને આ બીતા હોય તો પછી પરણાય કેવી રીતે? ધ્યાનથી તમને વાત સમજમાં આવી કે સ્નેહમાં બાધક થઈ જાય છે ચિંતા, ઉદ્વેગ બાધક નથી થતો. ધારો કે ટાઈફોઈડનો બુખાર આવ્યો હોત, ઇન્ફ્લુએન્ઝાનો બુખાર આવ્યો હોત, મલેરિયાનો બુખાર આવ્યો હોત અને પેલી છોકરી મળવા આવી હોત તો કેટલી હાશ થાત કે હા તું આવી તો તાવ ઉતરી ગયો એવું લાગે માણસને. તુમ તસલ્લી ન દો સિર્ફ બેઠે રહો, વક્ત મરને કા મેરે યે ટલ જાયેગા, ચાહે ચાહે કમ હૈ મસીહા કે રહેને સે મોત કા ભી ઇરાદા બદલ જાયેગા એવું માની લે. અહીંયાથી પકડે ને પછી ચિંતા થઈ જાય, પછી ઉદ્વેગ થી એક ડગલા વાત આગળ વધી ગઈ, હવે ચિંતા થવા માંડી કે પરણી જાઓ ને વિધવા થઈ જાય તો આન્સર જડે જ નહીં ને પછી, તો પછી શું? એટલે ધ્યાનથી સમજો કે ઉદ્વેગ એક આપણે સાંખી શકીએ તેવી વસ્તુ છે અને ચિંતા એ સાંખી શકાય તેવી વસ્તુ નથી. એ સ્નેહમાં કેવી રીતે બાધક થઈ જાય તે કે બિચારી છોકરી મળવા આવી તો એને ભગાડી દીધી, એમ આપણને જો ચિંતા થતી હોય અને ભગવાન સાક્ષાત પ્રકટ થાય આપણે કે ભગવાન તમે થોડી ફુરસદથી આવો ને, હમણાં અમારે બહુ ચિંતા ચાલી રહી છે કે આ કામમાં પટવાયેલા છીએ, એટલે ભગવાનને ભગાડવાની ઈચ્છા આપણને થઈ જાય. ઉદ્વેગ હોય તો ન થાય, ધ્યાનથી સમજો. ઉદ્વેગ હોય તો આપણે કદાચ ભગવાનના પગ પગ પગે પડી જશું કે ભગવાન આપ આવ્યા ચાલો બહુ કૃપા છે આપની, પણ જો ચિંતા થતી હોય તે વખતે સ્નેહનું સ્મરણ ન થાય એક ધ્રુવ સત્ય છે. એટલે ચિંતા સ્નેહનો સીધો એન્ટીડોઝ છે. કોઈક સ્નેહ કરતો હોય કોઈકને, તમારે બીજું કશું કરવાની જરૂરત નથી, કાંઈક ચિંતાના કન્ડિશન એની સામે ઉભી કરી દો, થોડીક દિવસમાં સ્નેહ પોતાની મેળે ઠંડો પડી જશે. ઉદ્વેગ ન કરશો સિચ્યુએશન ઉભો તો એ સ્નેહ ઠંડો નહીં પડે, ખ્યાલમાં આવ્યો ને? એટલે ચિંતા સ્નેહના ભાવને એકદમ સામોસામ કાપનારી ભાવ, કાપનારો ભાવ છે. ઉદ્વેગ સ્નેહના ભાવને કાપતો નથી એ વાત ધ્રુવ સત્ય છે. એટલે મહાપ્રભુજી સમર્પણ પૂર્વિકા સેવા મને સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તત, એ સમર્પણ પૂર્વિકા સેવાનો જ્યારે ઉપદેશ મહાપ્રભુજીએ આપ્યો તેના પછી તરત મહાપ્રભુજી એ વાતની કેર લેવા માંગે છે કે હવે સમર્પણ પૂર્વિકા સેવા તમે શરૂ તો કરી પણ એમાં ઉદ્વેગો તો આવશે, ચક્રની માફક કોઈક ઉદ્વેગ આવશે, કોઈક ઉદ્વેગ જશે, કંઈક સુખ થશે, કંઈક દુઃખ આવશે, એના ચક્રો ચાલશે, એમાં કોઈ જાતના ફ્લક્ચ્યુએશન પણ આવશે. ફ્લક્ચ્યુએશન એટલે ફ્લક્ચ્યુએશન શું કહે ગુજરાતીમાં? કંઈક આવું જ કહેવાતું હશે. એટલે જે યંત્રની વચ્ચે ચાલે એમાં ફ્લક્ચ્યુએશન ન હોય, એક જ રિધમમાં એક જ તાલ લયમાં ચાલે, જેમ 1 2 3 4 1 2 3 4 આ ફ્લક્ચ્યુએશન આવી ગયું, ખ્યાલ આવ્યું? 1 2 3 4 5 6 7 8 ફ્લક્ચ્યુએશન નથી, 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 આ બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, આનું નામ ફ્લક્ચ્યુએશન. સમજ્યા ને તમે? તો આવા ફ્લક્ચ્યુએશન તો આવશે જીવનમાં, તમે એને ચાહો તો પણ એવોઇડ કરી નથી શકતા. કોઈક સુખ તમને વધારે ટાઈમ સચવાઈ જશે, લિંગર ઓન થશે, કોઈક દુઃખ તમને વધારે ટાઈમ, જેટલું તમે સાંખવા માટે તૈયાર નથી, જેટલું ઝીલવા માટે તમે તૈયાર નથી એના કરતા લિમિટથી વધારે પણ દુઃખ નો પેલો ચેપ્ટર વધારે વધશે. અને એ જ્યારે ફ્લક્ચ્યુએશન તમને દેખાયું કે સુખ દુઃખ બરાબર દેખાયું કે સુખ દુઃખ બરાબર દેખાયું કે